ઈશુદાન હવે નવા જૂનીના રસ્તે છે કે નહીં કોઈનો પણ બ્લડ લઈએ ને એટલે એમાં ક્યાંય ખાનદાની નિષ્ઠા ઈમાનદારી નથી આવતી નેતાઓ ત્યારે ખોટું બોલે છે અને બાદમાં એ નવા કરે છે તો આ બાબતે તમે શું માનો એક વર્ષ પહેલાં જે ભૂપત ભાયાણી કહી રહ્યા હતા કે હું ક્યારેય ભારતીય જનતા પાર્ટી તો શું કોઈ પક્ષમાં સામેલ નથી થવાનો આમ આદમી પાર્ટી સાથે છું પરંતુ હવે ઘટના આવી બની છે કે આમ આદમી પાર્ટીને તેઓ છોડી ચૂક્યા છે ધારાસભ્ય પદ પરથી તેમને રાજીનામું આપી ચૂક્યા છે અને હવે તેઓ ભાજપમાં સામેલ થવા જઈ રહ્યા છે ત્યારે આજે આપણે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ સુદાન ગઢવી સાથે વાત કરવી છે કે આવું શા માટે ચાલી રહ્યું છે અને આ કયા રાજકારણની ગુજરાતમાં શરૂઆત છે લોકસભાની ચૂંટણી પહેલાં ઈસુદાનભાઈ ભાયાણીના રાજીનામા વિશે તમે શું કહેશો કારણ કે પ્રદેશ અધ્યક્ષ તરીકે તમારી જવાબદારી છે તમારો ધારાસભ્ય હતા બિલકુલ જો મને ખબર નથી પડતી કે એકસો છપ્પન આવ્યા પછી પ્રજાએ અત્યાર સુધી સૌથી વધુ સીટ આપી દીધી ભાજપને કે તમે બહુ તોડતોડ કરો છો ને વિપક્ષને લો તોડ નથી કરવું તમને એકસો છપ્પન આપીએ કામ કરાવો કામ કરો પેપર લીક બંધ કરો નકલી વેડા બંધ કરો પણ આ લોકો હું ને એ અમારાથી નહીં થાય કામ તો ભાજપના નેતાઓને આવડતું નથી તમે મુખ્યમંત્રીને પૂછો મંત્રીઓને પૂછો તમે વિચારો આઈપીએસ નકલી પકડાય આઈએસ નકલી પકડાય સરકારી કચેરી નકલી પકડાય પીએ મંત્રીઓના નકલી પકડાય બધું નકલી વેડો ભ્રષ્ટાચાર બંધ નહીં થાય પેપર લીક બંધ નહીં થાય પેપર લીક આવતા પૈકી સરકારને પેપર લીક કરી નાખ્યું જ્ઞાન સહાયકો તો કાયમી ભરતી નહીં થાય બધું કોન્ટ્રાક્ટ ઉપર ખાલી ભાજપના નેતાઓને જલસા પડી જાય એવું આ કે ષડયંત્ર અને બધા બ્રિજ તૂટવા માટે એટલા માટે થઈ અને આ લોકો વિપક્ષને ખતમ કરવાનો આખું ષડયંત્ર રચે છે પણ ઈશુલાનભાઈ આપણે ભયાણીની વાત કરીએ તો એમનો ભૂતકાળ ભાજપ સાથેનો જ હતો ભાજપમાંથી જ આમ આદમી પાર્ટીમાં તમે જ સામેલ કર્યા છે છો તો એ પણ તોડ ચોરદોડની જ રાજનીતિ હતી નહીં જ્યારે હું પાર્ટીમાં જોડાયો આમ આદમીમાં ત્યારે મારી યાત્રા શરૂ થઈ હતી જનસભાના સોમનાથથી અને ત્રીજા દિવસે લેરિયામાં ભૂપતભાઈ મોટા કાર્યકર્તાઓના ક કાફલા સાથે જોડાવાના હતા પણ મારી ઉપર હુમલો થયો પછી વિસાવદર પોલીસ સ્ટેશને અમે ત્રણે બેઠા ત્યારે રાત્રે એમને જોડ્યા જો સ્વાભાવિક છે કે પાર્ટી કોઈ ઉભરતી હોય એટલે અન્ય પાર્ટીઓમાંથી જ નેતાઓ આવતા જ હોય ન આવતા હોય એવું ન હોય પણ નેતાઓ આવે પછી ચૂંટાયા પછી એ પ્રજાના પ્રજાથી બંધાઈ જાય છે પાંચ વર્ષ માટે જ્યારે રિઝલ્ટ આવ્યું આ લોકોએ ભૂપતભાઈને ઉપાડીને લઈ ગયા ભાજપવાળા રિઝલ્ટના બીજા ત્રીજા દિવસે જ મેં ફોન કર્યો મેં સમજાવ્યા માન્ય અરવિંદ કેજરીવાલજી પાસે અમે ગયા અરવિંદ કેજરીવાલજીએ સમજાવ્યા કે ભાઈ આમ આદમી પાર્ટીની ફિતરત રહી છે ભાજપમાં તો દબાવવા નાખી દેશે પછી એક વર્ષ સુધી પાંચે પાંચ ધારાસભ્યો ઈમાનદારીથી કામ કર્યું છે નથી કર્યું નથી કારણ કે અહીંયા ભ્રષ્ટાચારને આપણે અવકાશ નથી જે છે ઈશ્વરે આપ્યું છે એમાં આપણે ચલાવવાનું છે આ જ નીતિથી આપણે કામ કરતા હતા વચ્ચે મારી છ સાત દિવસ પહેલાં પણ મારી વાત થઈ લોકસભાને લઈને મારી ડિસ્કશન થતી હોય છે ધારાસભ્યો સાથે અમારે વચ્ચે વચ્ચે કોન્ફરન્સ કોલ થતી હોય એના કામને લઈને વિધાનસભાના મુદ્દાઓને લઈને પણ સતત મેને બીજા ચાર ધારાસભ્યો એવું કહેતા હતા કે બે તૈયાર થઈ ગયા છે ત્રીજા આવી જાઓ એમ કરીને ભાજપનો દર અઠવાડિયે એક નેતા આવે મને એ સમજાતું નહોતું કે કેમ આવું કરે છે પછી મને ખબર પડી કે અરવિંદ કેજરીવાલજીથી એટલું ડરી ગઈ ભાજપ એની વિચારધારાથી એટલું ડરી કે પહેલી જ વખત પાર્ટી એકતાલીસ લાખ મત લઈ ગઈ પાંચ ધારાસભ્યો પાંત્રીસથી ચાલીસ સેકન્ડ નંબરે ઉમેદવાર એટલે એમણે દિલ્હીથી ખતમ કરવાનું ચાલુ કર્યું દિલ્હીના નેતાઓને અંદર નાખ્યા ગુજરાતના નાના મોટા નેતાઓને ભાજપમાં ભેળવવાનું સામદામ દડબેતી ચાલુ કર્યું ત્યારે મને આંદેશો ગયો પણ અમારા ચાર જે બીજા છે એ અડીખમ છે એટલે કોઈ ગયું નહીં પહેલાં એ કીધું ભાઈ તમારે બે ભલે રેડી હોય મારે નથી આવવું આજ એમ કહેતા હતા એટલે છેલ્લે વિસાવદરની જનતા સાથે ભાજપે દ્રોહો કરાવ્યો આજે પણ ભાયાણી આમ આદમી પાર્ટી છોડે છે ઈશુદાનને ક્યારે ખબર પડી નહીં મને તો સમાચારમાં જ્યારે આવ્યા મારે છ સાત દિવસ પહેલાં તો વાત પણ થઈ હતી ત્યારે પણ મેં કહ્યું હતું અમારે ધારાસભ્યો સાથે રૂટીનલી વાત થતી હોય આજે પણ મારે લોકો અમારે ઉમેશભાઈ સુધીરભાઈ સાથે અમારી ડિસ્કશન થઈ મારે સવારે કોન્ફરન્સ કોલ હોય એમાં બધા હોય ધારાસભ્યો પણ હોય અને સવાલ એ છે કે જ્યારે જોઈન્ટ થયેલા ને મારી સાથે દોઢ બે વર્ષ પહેલાં પોણા બે વર્ષ પહેલાં ત્યારે ભાજપે એને સરપંચ પદમાંથી સસ્પેન્ડ કર્યા એના ઉપર ખોટા કેસો કર્યા એક વિડીયો ફેરવ્યો હતો ભૂપતભાઈનો ભાજપે આ ગંદી રાજનીતિ ભાજપ તો કરતી હતી અને જે રીતે ભાજપ ભૂપતભાઈને હેરાન પરેશાન કરવામાં આવતા હતા એને ભૂપતભાઈથી પ્રેમ નહોતો એને આમ આદમી પાર્ટી કેમ ડેમેજ થાય એવું એક કરવું હતું અને આ નકલી કાંડ દબાઈ જાય સરપંચથી લઈને પ્રધાનમંત્રી સુધી સત્તા છે બધી એજન્સીઓ એની પાસે છે સંપત્તિ એની પાસે છે હજારો કરોડની સંપત્તિ ભાજપ પાસે છે ભગવાન એને મુબારક પણ એક વાત ધ્યાન રાખે અંગ્રેજોનો સુરત તપતો હતો ને કોઈ બહાર નહોતું નીકળી શકતું ઘરથી બહાર એ જ જનતાએ એ જ સમયે અંગ્રેજોને લાત મારી નાખું છે ભારતમાંથી કાઢ્યા તો ભારત આજ ભારતની જનતા છે આજ ગુજરાતની જનતા છે ભાજપ આવું કરતી રહેશે ને એટલે બે હજાર સત્યાવીસમાં પણ ઈસુદેનભાઈ આપણે વાત કરીએ તો કોઈ પણ સરકારને ચલાવવાની જવાબદારી મુખ્યમંત્રીની હોય છે તો એ જ પ્રકારે કોઈ પણ પાર્ટીને ચલાવવાની જવાબદારી પાર્ટી અધ્યક્ષની હોય છે એટલે કે અધ્યક્ષ સેનાપતિ હોય છે તો આ ઈસુદાનની નિષ્ફળતા કેમ ન કહી શકાય કે એમના ધારાસભ્ય એક તો પાંચ માત્ર પાંચ ધારાસભ્યો છે એમાંનો એક જાય છે એ પણ ઈસુદાનને ખબર નથી નહીં તમે સમજ્યા નહીં આ અત્યાર સુધીની કોઈ પણ પાર્ટીના રેકોર્ડ જોઈ લો તમે કોઈ પણ પાર્ટીઓના આમાં નેતાઓ આવતા હોય જતા હોય આ તો પ્રકૃતિ નિયમ છે અરવિંદ કેજરીવાલજી જ્યારે આવ્યા ત્યારે કુમાર વિશ્વાસથી યોગેન્દ્ર યાદવથી માની બધા લોકો કે અમે ચલાવીએ છીએ એ જ લોકો છોડીને વયા ગયા હતા એની વિચારધારા સાથે પાર્ટી ચાલતી હોય આજે આમ આદમી પાર્ટી પર એકતાલીસ લાખ લોકોએ મત આપ્યા છે એ લોકો આજે નિરાશ થયા કે આ લોકોને હવે માત્ર પાંચ નહીં દોઢસો સાથે મોકલો એ જ પંજાબમાં અમારી સત્તરમાં ચૂંટણી થઈ બે હજાર સત્તરમાં બાવીસ ધારાસભ્ય બેન બાર વાયા ગયા હતા એ જ જનતા એટલી રોષે ભરાણી કે એમણે નક્કી કર્યું કે હવેની પાંચ વર્ષ પછીની ચૂંટણીમાં આમ આદમીને પૂર્ણ બહુમત આપો ભારે બહુમત આપો અને ભારે બહુમત આપી માણું સીટ આપી એકસો સત્તરમાં એ જ ગુજરાતની જનતા આમાં પક્ષ ગૌણ બની જાય છે પદ હોદ્દા ગૌણ બની જાય છે અને આમ આદમી પાર્ટીમાં એ જ ટકી શકશે જે નીડર હોય નિષ્પક્ષ રહી શકતો હોય મજબૂત હોય અને પ્રજા માટે લડવાની તાકાત ધરાવતો હોય આલાફલિયાના કામય નથી આમ આદમી પાર્ટીમાં લખી રાખજો અને હજી તો કેટલી લોઢું આવશે ને જશે કેટલાય લોકો આવશે ને જશે આ બધું થવાનું છે છતાં એ જ જનતા છે એ ચૂંટતી હોય છે એટલે આમાં કંઈ તમે વિચાર કરો કે અહીંયા તમે ખજૂરાઓ હજુરાઓ થયું હતું પછી ક્યારેય જનતા પસંદ નથી કરતી તો એ જ ભાજપ અત્યારે એકસો છપ્પન પ્રજાએ આપ્યા પછી પ્રજા પ્રજા એકસો છપ્પન કેમ આપ્યા કે નવાનું આપ્યા હતા એટલે એને અગિયાર બાર ધારાસભ્યો કોંગ્રેસના તોડી નાખ્યા એટલે પ્રજાએ કીધું ભાઈ આ તોડમાં રહેવા તો તમને એકસો આપી દીધી હજી વધારે જોઈએ ત્રણ પક્ષ આપી દીધા પછી આણે કામ કરવાની જરૂર કામ તો કોણ આવડે તો કરે ખિસ્સામાં હાથ નાખીને ફરે ક્યાં નકલી ચાલે છે ક્યાં પેપર લીક છે કોઈને ખબર જ નથી સંકલ્પ યાત્રાને વિકાસ યાત્રાને ફલાણું ભાજપના નેતાઓનો વિકાસ થાય છે આ પ્રજા જુએ છે ને એ જ પ્રજા ભાજપને ગુજરાતમાંથી બગાડશે નક્કી છે પણ શું નેતાઓને જ્યારે માધ્યમો દ્વારા કે કોઈ પત્રકાર દ્વારા સમાચાર લીક કરવામાં આવે છે કે આ પાર્ટી છોડી શકે છે એમ છે અથવા તો એ બીજું કંઈ કરવા જઈ રહ્યા છે ટૂંકમાં નવા જૂનીના એંધાણ છે ત્યારે જ્યારે માધ્યમ કે પત્રકાર એમને પૂછે છે આ નેતાઓને કે જેઓ જાહેર જનતા વચ્ચે રહેવા માટે ટેવાયેલા છે ને એમની ફરજ છે કારણ કે નેતાગીરી ત્યારે થાય તો આ નેતાઓ ત્યારે ખોટું બોલે છે અને બાદમાં એ નવા જૂની કરે છે તો આ બાબતે તમે શું માનવું છો કોઈનો પણ બ્લડ લઈએ ને એટલે એમાં ક્યાંય ખાનદાનની નિષ્ઠા ઈમાનદારી નથી આવતી અને જે પાર્ટી પાસે સત્તા હોય એ ધારે ને તો એ ખૂબ દેશને નુકસાન કરી શકે અજીત પવાર ચક્કી પીસીંગ ચક્કી પીસિંગ ચક્કી પીસીંગ ખુદ પ્રધાનમંત્રી જ્યારે એને નિવેદન કરતા હોય સિત્તેર હજાર કરોડના કૌભાંડની અને એ ભાજપમાં જઈ જાય એટલે દૂધે ધોયેલા થઈ જાય આ ભારતની જનતા ક્યારેય માફ નહીં કરે છગન ભુજ પડ ઈડીએ કહી દીધું કે મારી પાસે પુરાવા નથી તમે વિચાર કરો એટલે જો કલયુગ છે કલિયુગમાં સવાર કોની છે સાંજે કોની જ ખબર નથી કેટલાય પણ જ્યારે જ્યારે સમય હોય આજે તમે વિચાર કરો કે ભાજપમાં તાલુકામાં ભાજપના નેતા સામે બોલવાની કોઈની તાકાત નથી છતાંય આમ આદમી પાર્ટીના એક એક નેતા મજબૂતાઈથી ભાજપને એના રીશો દેખાડે છે આ શક્તિ પ્રજામાંથી આવે છે પ્રજા આપને કહે છે કે તમે લડો અમે તમારી સાથે છીએ પ્રજા સાથ આપે છે ત્યારે થાય છે અત્યારે પાંચ આપ્યા છે ક્યારે દોઢસો આપશે નહીં આપે તોય અમે લડીશું અને એમાંય કેટલાય નેતાઓ આવ્યા કેટલાય જશે એ તો સમય બધાને બતાવશે પણ જે વિચારધારા છે એ અકબંધ હોય છે જા લડાઈમાં એવું થતું હતું મહાત્મા ગાંધીજી જ્યારે દાંડીથી નીકળે ત્યારે અઠ્યોતેર લોકો હતા કાપલો જોડાઈ ગયું ને કેટલો છોડાઈ ગયો આ બધી વસ્તુઓ થતી હોય છે પણ એટલું ચોક્કસ હોય છે કે ઈશ્વરના દરબારમાં જ્યારે જવાનું છે ને ત્યાં નથી લાગવક ચાલતી નથી તમારું જૂઠ ચાલતું આજે હું ક્યાંક જૂઠ બોલતો તો ઈશ્વર માફ નહીં કરે અહીંયા ક્યાંય લાગે કે નથી ચાલ ત્યાં કોઈની સરકાર નથી કે અહીંયા કોઈ તારું મારું નથી અહીંયા તો જેવું આવશે જેવું કર્યું હશે એવું ભરવું પડશે આ નક્કી છે તો હવે ભાયાણીએ રાજીનામું આપ્યું છે એમને જે જનતાએ મત આપ્યા હતા એમની સાથે દ્રોહ કર્યો કે નથી કર્યો એ જનતાને ફરીથી ચૂંટણી આવે ત્યારે વિચારવાનું છે પરંતુ જ્યારે માધ્યમો દ્વારા એવી પણ વાત ચાલવામાં આવી રહી એક આખું વાતાવરણ બન્યું કે ઈસુદાન કંઈક નવા જૂની કરી રહ્યા છે ત્યારે ઈસુદાને આ વાતને વખોડી હતી પરંતુ ઈસુદાન હવે નવા જૂનીના રસ્તે છે કે નહીં નવા જૂની એટલે તમારા જ માધ્યમોમાં તમે માધ્યમોને એવા જવાબ આપેલા હતા અને જીવોને પણ અહેવાલ તમારા વર્ઝનથી ચલાવેલો કે તમે આ પાર્ટી અથવા તો પાર્ટીની બહાર જઈને કંઈ કરવાના નથી પત્રકારત્વના સફરમાં ફરી જોડાવાના નથી પણ ફરીથી વાતો એ જ આવે છે કે સુધાર પત્રકારત્વમાં જોડાય છે અચ્છા 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 જો એક વસ્તુ છે કે મારો જીવ છે પ્રજાનો અવાજ ઉઠાવવો પ્રજા માટે લડવું પ્રજા માટે મરવું આમ આદમી પાર્ટીમાં હું જોડાયો છું કારણ કે મને નીતિ સારી લાગે અરવિંદ કેજરીવાલજીની અત્યારે આમ આદમીની સરકાર છે નહીં આપણે કોશિશ કરી છે હું આમ આદમીનો પ્રદેશ અધ્યક્ષ છું હું જ્યારે જ્યારે ગામડામાં જાઉં એટલે એમ કે સુદાનભાઈ ભાઈ તમે અવાજ ઉઠાવો છો પણ દેખાતો નથી માધ્યમો દેખાડે ન દેખાડે અને એટલા માટે મેં પ્લાન એવું કર્યું કે અત્યારે ખૂબ લોડ રહે છે કામનો સ્વાભાવિક છે પ્રવાસ હાથે મેં કીધું પ્રજા માટે કે શું કરવું જોઈએ તો તમે એવું કંઈક કરો કે આ ચાલુ રહીએ અને એક કલાક માટે કંઈક બીજું એ કરો અને એટલા માટે હું કહું છું કે સુદાન ગઢવી પ્રજા માટે ભલે મારે બે કલાક વધારે મહેનત કરવી પડશે ને એક કલાક બોલવાનો છે બરાબર છે પણ પ્રજાનું ભલું થતું હશે તો ઊંધું લટકવા એ સુદાન ગઢવી તૈયાર છે ને એટલા માટે હું પ્લાન કરું છું કે હું સવારથી જ સાંજ સુધી પ્રદેશ અધ્યક્ષ હોઈશ અને સાંજે એક કલાક ગુજરાતની જનતાનો અવાજ બનીશ જી અત્યારે તો આતા યસુદાન ગઢવી આમ આદમી પાર્ટીના અધ્યક્ષ છે હવે તેઓ આમ આદમી પાર્ટીના અધ્યક્ષપદાની સાથે પત્રકારત્વની જવાબદારી પણ સ્વીકારવાના છે અને તેઓ ટૂંક સમયમાં માધ્યમોમાં તમને એક કલાક માટે જોવા મળશે તેવું ખૂબ સ્વીકારે છે ત્યારે અગાઉ તેમણે આ વાતને વખોડી હતી અને તેમણે કહ્યું હતું કે ના આ વાત માધ્યમો દ્વારા હંબક બતાવવામાં આવી રહી છે અને એવું કઈ સત્યતા આ વાતમાં છે નહીં હવે આ વાત સત્ય સાબિત થઈ રહી છે ત્યારે આ પ્રકારની વાતો સમાચારો અહેવાલો અને રાજકીય વિશ્લેષણો માટે જોતા રહેજો નવજીવન ન્યૂઝ આ ચેનલ સાથે જોડાયેલા રહેજો નમસ્કાર